આપણે ક્યાં કોઈ કટારીઓ ઉપાડ્યું છે? આવા ધોવાઈ જતા હોય ડુંગર ડુંગર જેવા, તો આપણાને માખીના ટાંગા જેવા ન ધોવાય, પણ આપણને દ્રઢ વિશ્વાસ નથી. એટલે કહો, વિશ્વાસ દ્રઢ કરો, વિશ્વાસ દ્રઢ કરો. સૌને દેતો મને પણ દેશે, અને તમે દ્રઢ કર્યા ને ક્યારે ડગશો ને, એ બાળકો શાંત જાડો, તમે ડગશો ને તો એ દ્રઢ કરાવશે. હા, તમે એક વખત એના પર વિશ્વાસ મૂકો ને એમાં કદાચ ને ડગશો. અને દાખલો આપું, પ્રહલાદ ના બાપે હજારો વર્ષ તપસ્યા કરી બ્રહ્મા પ્રસન્ન થયા, કે હિરણ્યકશિપુ માં આ બ્રાહ્મણ છો એટલે આપણે વાત કરું, સમજી શકો મારી વાત. તપસ્યા ઋષિઓ કરી, બ્રાહ્મણો કરી, મનુષ્યો કરી, તપસ્યા મુનિઓ કરી, પણ યાદ રાખજો રાક્ષસ જેવી તપસ્યા નહીં, દૈત્યો જેવી તપસ્યા નહીં. બ્રહ્મા નક્કી કરીને બેસી જાય કે આને વરદાન દેવું જ નથી, એને છાતીમાંથી ખેંચી આવે. શંકર નક્કી કરી લે કે આને વરદાન દેવાય જ નહીં, આ ઉત્પાત મચાવે આને દેવાય જ નહીં, હાવ ભોળોના સમાધિ ચડાવીને બેસી જાય, એની સમાધિને ડોલાવીને એની છાતીમાં ખેંચી આવે, એ કેવડો ઉગ્ર તપ કર્યો છે. બ્રહ્મા પ્રસન્ન થયા, હે હિરણ્યકશિપુ માય મોઢે નહીં, કેમ કે વિચારીને લખો એમ સહી કરી દો, વિચારીને લખો એમાં સહી કરી દો, લાઈક કાગળ ની તબરખીમાં લખ્યું, લોઢે ન મરવું, લાકડે ન મરવું, દિયે ન મરવું, રાતે ન મરવું, ઘરમાં ન મરવું, બહાર ન મરવું, માણાથી ન મરવું, પશુથી ન મરવું, જમીન પર ન મરવું, નભમાં ન મરવું, લીલે ન મરવું, સુકે ન મરવું. બ્રહ્માન કે કરો સહી. એ બ્રહ્માએ સહી કરી. હા, કાગળિયો લઈને આવ્યો. પહેલું કામ શું કર્યું? હવે સાંભળ્યા દેવું, આપણી વાત આવી. હવે પહેલું કામ એને શું કર્યું? પોતાના રાજ્યના શિક્ષણ મંત્રીને બોલાવવાનું કામ કર્યું. પહેલું કામ એને શિક્ષણ મંત્રીને બોલાવ્યા. નિશાળુના પાઠ ફેરવી નાખો, નિશાળુના પાઠ ફેરવી નાખો. કોઈ પણ દેશની સંસ્કૃતિને નષ્ટ કરવી હોય તો પહેલા એના શિક્ષણને નષ્ટ કરવું પડે, અને એ જ કર્યું. મેકોલ નામના અંગ્રેજી અહીંયા આવી કોન્વેટો બંધ કરાવી, માફ કરજો, ગુરુકુળો બંધ કરાવીને કોન્વેટો શરૂ કરાવી, પહેલો ઘાય એને શિક્ષણ ઉપર કર્યો. અને એની માની પાસે રાડી નાખી કીધું તું, ગયે માં હું હિન્દુસ્તાનમાં એવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરી એવો છું કે છોકરા મોટા થઈને એના મા બાપને ગાળ્યું દેહે, અને આ દીએ બાપને શું કહે? ડેડ. ડેડ, ડેડનો શું અર્થ થાય? એ જુવાન કેતો, ડેડ એટલે શું? પપ્પા નહીં, ડેડ એટલે મરી ગયેલો, ડેડ બોડી. ડેડ એટલે મરી ગયેલો, ડેડ એટલે મળદું, એટલે આપણે ડેડ બોડી કહીએ છીએ. માને શું કહીએ? મોમ. હે બેટા શું કહીએ? મોમ, મમ્મી. મમ્મી એટલે મસાલા ભરીને પિરાબીનમાં જે મળદા રેખા, એ એને મમ્મી કહેવાય. પિરાબીનોમાં રેખા છે ને મસાલા ભરીને મળદા. માને મરેલી કે બાપને મરેલા કે તોય કે અમે સુધરેલા. હા, આ મેકોલ નામના અંગ્રેજે કર્યું છે. મામા, હું મામા મારી વાતો પર કૃષ્ણ મામા, અને આમાં યટુ એટલે યુવાનો બેઠા ને, એટલે ધ્યાન રાખજો. આજ કોઈ પણ તમે રાજકીય વ્યક્તિ ઊભા થઈ અને કોઈ પણ દેશનો મુખ્યમંત્રી એમ નહીં કહે કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું, કે ગુજરાત મોડલ બનાવવું એમ કહે, બીજા કોઈ રાજ્યના મોડલનું કહે, પણ બિહાર બનાવવું એમ કોઈ કહે? કોઈ મુખ્યમંત્રી એમ નહીં કહે મારે મારા રાજ્યને બિહાર બનાવવું, કોઈ નહીં કે. હું આપને વિનંતી કરી, 2500 વર્ષ પાછા જાઓ, 2500 વર્ષ પાછા જાઓ. બિહાર એટલે પાટલીપુત્ર, બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ચાણક્ય, કે જેમાં ભણ્યો નાલંદામાં, પાછો એમાં પ્રિન્સિપાલ બન્યો. જ્યારે પ્રિન્સિપાલ બન્યો ત્યારે 5000 પ્રોફેસર હતા. એક વિદ્યાલયમાં 5000 પ્રોફેસર, વિદ્યાર્થીની સંખ્યા તમે ગણી લો કેટલી છે.
તો બિહાર ફરી વાર ગણાવું. બિહાર એટલે નાલંદા, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે સમ્રાટ અશોક. આ તમારી નોટમાં હજી ચિહ્ન છે. આ ચાર સિંહ છે, ત્રણ નથી. એક ન દેખાય એટલે ત્રણ દેખાય, એક પાછળ છે. આ થાંભલો એવો ખડ્યો છે 18,000 વર્ષ થયા, અને નથી સૂરજની અસર થતી, નથી વરસાદની થતી. જગતના વૈજ્ઞાનિકો આવીને થાકી ગયા, કઈ કઈ ધાતુમાંથી બનાવ્યું હોય આજની ઘડી સુધી ખબર નથી. કોઈ એને વાતાવરણની અસર નથી થતી. ફરી વાર સાંભળી લો, ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે ચાણક્ય. હવે સાંભળજો શું છે કઈ બાજુ. અરે એ ભલે ઈત રમવા દે, એ મજા કરે, આપણે આપણી વાત ઉપર ધ્યાન દે, વાંધો નહીં. ફરી વાર સાંભળો, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું, આખા પ્રદેશનું નામ જ બિહાર પડી ગયું. એના ઉપર બિહાર પડ્યું, બિહારમાંથી. હવે 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 પાછા આવો, હું પાછા તમને લઈ આવું. સાંપ્રત કાળમાં આવો, 4 મહિના પહેલા સીપીએસસી ની પરીક્ષા લેવાની મામા. 4 મહિના પહેલા સીપીએસસી ની, હું ભૂલતો ન હતો, આમ ભણેલા છે ને ખ્યાલ છે, જીપીએસસી ની કે સીપીએસસી ની પરીક્ષા લેવાની. એનું પરિણામ આવ્યું 1758 આઈએસ અધિકારીઓ પાસ થયા. 1758 પાસ થયા, એમાં 1123 બિહારના, 1123 બિહારના, 600 અન્ય રાજ્યના, ગુજરાતનો એકેય ને નેકરા માવા ખાધા, મોટરસાયકલ ફેરવા નેકરે સભાઈઓ ગજાવી, એક જ ધંધો કર્યો, વાંથી વાન વાંથી એક નહીં, ગુજરાતનું એક નહીં. આ વાસ્તવિકતા છે, હું તો કાલે હોવાનું તમને પરિણામ કહું છું. સત કરીને જોઈ લઉં, તમને મારી માથે વિશ્વાસ ન હોય તો. એટલે અમારા આ મહાનુભાવો છે ને એમ કે છે, બે કદાચ નાનકડા ઓછા ધર્મના કામ થાય ને તો વાંધો નહીં, પણ શિક્ષણમાં દિયો, ન્યા દિયો, ન્યા કઈ કરો, ન્યા કઈ કરો, જરૂર ન્યાની છે. આ કેટલાય મા બાપ એવા છે, એના છોકરા ટેલેન્ટેડ છે, આ ન કરી શકતા, હા, અને એમાં એટલે એટલે મહેનત કરે, એટલા એટલા ગાંધીનગરમાં રહીએ, કેટલો વિદ્યાર્થી ગાંધીનગરમાં રહીએ, દરેકના મા બાપની પહોંચ નથી. તો એમાં તમે મદદરૂપ થઈ શકો ને તો તમારા મોટી રોટી ઉત્સવથી બીજો એવી રોટી ઉત્સવ મોટો એ કંઈ નહીં હોય. જેવા કોઈ ગરીબના છોકરો આઈએસ અધિકારી થાય ને, આ વાસ્તવિકતા છે. મૂળ વાત તમને કરું, એ પેલું કામ હિરણ્યકશિપુએ એના શિક્ષણ મંત્રીને બોલાવીને કીધું કે શિક્ષણમાં ફેરફાર કરી નાખો, રાજા તમને ખવડાવે, રાજા પીવડાવે, રાજા તમારું રક્ષણ કરે. રાજા જ ઈશ્વર છે, રાજા સિવાય દુનિયાના પટમાં કોઈ ઈશ્વર નથી. અને મીડા શિક્ષકો ભણાવવા પાઠ ફરી ગયા, પુસ્તકો ફરી ગયા, આખી શિક્ષણ પદ્ધતિ ફરી ગઈ. અને પ્રહલાદ એકદીના ગુરુજીને કીધું, એ ગુરુજી આ પવન વહાડાવે રાજા વહાડાવે, આ વરસાદ વરાવે રાજા વરાવે, આ સૂરજ ઉગાડે રાજા ઉગાડે, કે તારા બાપને ખબર કેમ ભણાવીએ, એ તારા બાપને પૂછ, એ કેમ અમે ભણાવીએ. અને આખું ટ્રસ્ટી મને હિરણ્યકશિપ પાસે ગયું, જેને કીધું કોઈ છોકરા પ્રશ્ન નથી કરતા, તારા એ ઉપાડો લીધો, એક તારો લઈ દે ઉપડ્યો, બોલાવ્યો, શું પ્રશ્ન છે, કે બધું રાજા કરે, કોણ કરે, કે મારો ઈશ્વર કરે, કે ક્યાં છે, અણુ અણુમાં, આ થાંભલામ છે, કે હા, કે ભરબથ. અને બધ ભરવા ગયો, લાલ તણોથી જેવો થાંભલો શ્રેઠ ડગ્યો. હું તમને એ વાત કરતો હતો, તમારી શ્રદ્ધા શ્રેઠ ડગે ને તો એ આવશે તમારી સહાય, પણ પેલા પૂર્ણ હોવી જોઈએ. ડગ્યો આવો થાંભલો, બધ ભરવો, શ્રેઠ ડગ્યો. ડગ્યો નખરી બ્રહ્માંડના માલિકને એમ થયું કે મારો ભક્ત ડગી જાય તો કાલ સવારે કોઈ ભક્તિને માનશે નહીં. અને બાપ સહાય આવ્યો અને શું કર્યું, કે ધગેલા થંભમાં, ધગેલા થંભમાં એ દોડતી દેખી એણે હજારો કીડીયું નિહારો જગતમાં, રામ જેનો રવાળો, રામ જેનો રથ વાળો રે, એનો કોણ જોને ત્યાં મારો જગતમાં. Thank you.
औलाद ने मारवा भूपे जेदी हाथ लीदा हथियारो ए भक्त प्रहलाद ने मारवा भूपे हाथ लीदा हथियारो तेजी डगेला थंभमा પછી લંબો હાથ કર પકડ લ્યો લાંબો હાથ કરીને પકડીને ખોળામાં હુડાવી અને પછી કીધું ઓલી ચીઠી કાઢી બ્રહ્માન સહીવારી ચીઠી કાઢ એ ચીઠી કાઢવીને પછી બોલ્યો નથી પાવડા પાવડા જેવડા નખ દેખાડેલા લોઢું છે કે લાકડું કે લોઢું નથી લાકડું નથી લીલું છે હુકું કે લીલું નથી હુકું નથી બોલ છે કઈ કેવાનું નથી અહીં રહેવાનું તો હું હોય કેવાનું આખો રાહડો પૂરો થયો કે તો ફરી વાર ગણી લે સંધ્યા દિન રાતના પુરુષ વસુ જાતના નખ શસ્ત્ર ઘાતના નગોદવ્યમ થલ હે ઉંબર બહાર નહીં ભીતર અગાર નહીં દેખ નરસાંગે દાખે સુકે આના ગિલ હે અને હારોથી ડોક્ટર પોસ્ટમોર્ટમ કરી લીએ એમ ગળાની માલિક આંતરડા લઈ લીધા અને એટલો તો હમ કરું છે તો રાખી દો નમ અને એટલું સ્વરૂપ ઉગ્ર થઈ ગયું સાહેબ રોટી ઉત્સવ નિમિત્તે ભેરા થયા છે મારે નાનકડો કરવામાં ન આવે તો દેવતાઓએ વિચાર કર્યો મારા નાથને ગમે એમ કરીને શાંત કરવા જોઈએ એ નારદજીને વિનંતી કરી પ્રભુ કાંઈક કરો નારદ દોડી અને આવ્યા પ્રહલાદમાં કાંઈક કાનમાં દઈને કંઈક વાત કરી અને પ્રહલાદે દોટ મૂકી નરસિંહના ખોડાની મલિક બેઠક લીધી નરસિંહની છાતી માથે પ્રહલાદે માથું નાખ્યું અને નરસિંહે લાંબી જીભ કરી વાત્સલ્ય ઉભરાણું અને લાંબી જીભ કરી અને પ્રહલાદને ચાટવા માંડ્યો કે ચાટતો તો તેને મજા કેવી આવતી હતી ચાટતો તો તે મજા કેવી આવતી સમુદ્ર મંથન વખતે અમૃત નીકળતું બે ટીપા પીધા હતા એવી તો કે ના એને આની પાસે કઈ નંબરે કે કપિલ અવતાર ધારણ કર્યો અને માં જનેતાનું દેહુતિનું ધાવણ થયું હતું અને ધાવણમાં પીવાની મજા આવી હતી એવી કે ના એવી કઈ નંબરે હવે સાંભળતો મજા કેવી આવતી હતી કે જે ત્રીજી વસ્તી કરવા માટે થઈને ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડ નો માલિક હસ્તિનાપુર ની માલિક આવ્યો આખો હસ્તિનાપુર શણગારણ હતો ગરીબ માણસો એ મીઠા ના હળદર ના હાથિયા પીર્યા તો કરોડોપતિ ને ઘેરે હીરામાળે મોતી રત્નો ના તોરણ બંધાણા હતા અને તેથી દુર્યોધન ઉભા થઈને કીધું પ્રભુ ઘણો પંથ કાપીને એવા છો થાકી ગયા હિસો કે આ ભાઈ વાત ચર્ચા જે કઈ કરવાની છે હું કાલે કરીશ એટલે દુર્યોધને ઉભા થઈને કીધું કે છ ઋતુની માલિકો અનુકૂળ એવો મારા ભાઈ દુશાસન નો મેલ આ હિન્દુસ્તાનની ધરતી માટે સર્વશ્રેષ્ઠ મેલ છે યુવાનોને હું વિનંતી કરું આ ટેકનોલોજી એ જમાનાની ટેકનોલોજી છ ઋતુમાં અનુકૂળ એક દરવાજો ખોલે શિયાળાનો અનુભવ થાય એક દરવાજો ખોલે એટલે વસંતનો અનુભવ થાય એક દરવાજો ખોલે એટલે ગ્રીષ્મનો અનુભવ થાય આજે આપણે બે ત્રણ ઠેકાણે પહોંચી ગયા છીએ હા હીટર કરીએ એટલે ઉનાળાનો અનુભવ થાય એસી કરી લે શિયાળાનો અનુભવ થાય પણ હજી છ ઋતુનો અનુભવ નથી કરી ગયા બે ત્રણ ઋતુનો કરીએ છીએ છ ઋતુનો અનુભવ નથી કરી ગયા એ વખતે હતું જબરું સાહેબ